વેક્સિન ઉત્પાદન માટે ભારત સરકારે મંજૂરી આપી છે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ મંગળવારે સવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં કોવેક્સિન બનવાની ઉત્પાદન ફેસિલિટીને ભારત સરકારે મંજૂરી આપી છે આમ હવે અંકલેશ્વરમાં પણ ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન શરૂ થશે દેશમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે ત્યારે કોરોનાના કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં કોરોનાના નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો થયો છે ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ એક મહત્વની જાહેરાત કરી છે જેમાં તેમણે ગુજરાત માટે ખુશખબર આપતા જણાવ્યું હતું કે હવેથી અંકલેશ્વર જીઆઈડીસીમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીનું ઉત્પાદન કરવામાં આવશે જે રાજ્ય માટે ગૌરવની વાત છે આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ એક ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારે અંકલેશ્વર જીઆઈડીસીમાં ભારત બાયોટેક કોરોના વેક્સિન કોવેક્સિન અંકલેશ્વરમાં ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ માટે મંજૂરી આપી દીધી છે આ ઉપરાંત તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના વિઝન સૌને રસી મફત રસીની દિશામાં આ નિર્ણયથી રસીની ઉપલબ્ધતામાં વધારો થશે અને વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને વેગ આપશે ઉલ્લેખનીય છે કે આ ગુજરાત માટે મહત્વની અને ગૌરવની વાત છે કે દેશની પ્રખ્યાત કંપની ભારત બાયોટેકની કોરોના વિરોધીની રસી કોવેક્સિનનું મેન્યુફેક્ચરિંગ અંકલેશ્વરમાં બનશે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એકવીસમી મેના રોજ સત્તાવાર ઉત્પાદનની જાહેરાત કરવામાં આવી હતી હવે અઢી મહિના બાદ કંપનીને ઉત્પાદનની મંજૂરી આપવામાં આવતા ઉત્પાદનનો માર્ગ મોકળો બનવાની સાથે હવે ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ કરવામાં આવશે આ સાથે હવે અંકલેશ્વરમાં કોરોના રસીનું ઉત્પાદન થવાથી રસીકરણને પણ વેગ મળશે હાલમાં હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશે અંકલેશ્વર સ્થિત સબસિડરી ચિરોન બેહરીંગ વેક્સિનની વાર્ષિક બસો મિલિયન ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે યુનિટ એન્ટી રેબીઝની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે અંકલેશ્વરની ચિરોન બહેરીંગ વેક્સિન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટેબીઝ નામની હડકવાની રસીનું ઉત્પાદન કરતી હતી કંપની ભારત બાયોટેક કંપની સબસિડરી ચીરોન બહેરીંગ વેક્સિન કંપની હોવાથી હવે તેઓ દ્વારા કોરોના સામે જંગમાં કોવેક્સિનનું પણ ઉત્પાદન આગામી સમયમાં અહીંથી કરશે